પહેલાં તો આપણા સબસ્ક્રાઈબરને સરસ મજાનો જે રીંગણાનો ઓળો. બાજરાનો રોટલો ને આ રીંગણાનો ઓળો મળી જાય. નમસ્કાર દોસ્તો, કેમ છો? મજામાં. હું છું આપનો દસ કમ દસ સુધી મોરબીથી. આજે રીંગણાનો ઓળો સરસ મજાનો બનાવવાના છે. મેં તો ઘણી વખત બનાવી લીધો છે, પણ આજે સિક્રેટ આપણા જે સબસ્ક્રાઈબર છે કે જે વિડીયો બનાવશે, પણ એ વિડીયોમાં નહીં, શરમાય છે યાર. તમે વિડીયો વાયરલ કરો તો જરૂરથી આવશે. અત્યારે તો તમને જે આપણે રીંગણાનો ઓળો બનાવવાના છે, શિયાળો આવી ગયો છે સરસ મજાનો, તો આવી ગુલાબી ઠંડીની અંદર આવી ગરમ ગરમ ખાવાની મજા કોણે ના આવે. અને ગુજરાતી માણસો તો શિયાળામાં ઓળો ખાતા જ હોય છે. તો આજે પાછું રિપીટ કરી રહ્યા છે, કઈ રીતના બનાવી રહ્યા છે એ તમને બતાવી. ચાલો હવે એમાં કઈ કઈ વસ્તુ જોઈ છે ને પહેલાં તમને બતાવી. ચાલો, રીંગણામાં તેલ લગાડી લેશું આપણે. પછી તેને શેકવા મૂકી દેશું. ધીમે ધીમે શેકાવા દેશું. હલાવતા રહેવાનું. રીંગણા શેકાઈ જાય ને એટલે આની છાલ કાઢી નાખવાની અને એને ક્રશ કરી નાખવાનું. હવે એમાં છાલ કાઢી નાખશું. થોડું ગરમ છે એટલે ધીમેથી કાઢજો, નીચે રાખીને. છાલ કાઢીને પછી મેશરથી મેશ કરી લેવાનું, ક્રશ કરી લેવાનું છે. હવે રીંગણાને કટ કરી લેશું અને પછી મેશ કરી લેશું. આવી રીતે મેશ કરી લેવાનું છે. તેમાં સૌથી પહેલા આપણે જોઈશે લીલી ડુંગળી, તેલ, ઓળાનો છુંદો, લસણ, આદુ, મરચા, સૂકો મસાલો, ટામેટા, ગરમ મસાલા અને ધાણાભાજી અને પાઉભાજી મસાલા. લીલું લસણ અત્યારે નથી નાખ્યું, પણ તમે તમારી રીતે એડ કરી શકો છો. મેં અત્યારે લીલું સૂકેલું લસણ લીધું છે. હવે એની અંદર આપણે તેલ 3 પાવડા તેલ નાખીશું. તેલ ગરમ થવા દેશું. હવે આપણે શું નાખવાનું છે? રાઈ જીરું 1 ચમચી જેટલી, લીલી ડુંગળી, હવે તેમાં લસણ નાખીશું. ઝીણા સમારેલા લીલા મરચા આપણે 3-1 જેટલા નવે આપણે લીલા મરચા લીધા છે. થોડું આદુ, થોડી વાર રેસ્ટ થઈ ગયું. તૈયાર થઈ ગયું? હા થઈ ગયું છે.
હવે એમાં ટામેટા ટામેટા નાખી દેજો ટામેટા નાખીને મિક્સ કરી આપીશું હળદર એક ચમચી મરચું એક ચમચી લીલું મરચું આપણે વધારે નાખ્યું છે એટલે એક ચમચી જ લાલ મરચું પાવડર એક ચમચી ધાણા જીરું પાઉભાજી મસાલો થોડો મહાલક્ષ્મી મસાલો ગરમ મસાલો મસાલાની વાત આવે તો સારા મસાલો મારી દ્રષ્ટિએ મહાલક્ષ્મી મસાલા જેવું કે સ્વાદ અનુસાર મીઠું થોડું પાણી પા ગ્લાસ જેટલું તૈયાર થઈ ગયો છે ઓળો આપણો હવે રીંગણાનો હવે ગેસ બંધ કરીશું બંધ કરી અને થોડી કોથમીર માં ગાર્નિશ માટે ઓકે ચાલો હવે આપણે એના રોટલા સાથે સરસ મજાનો હવે ખાઈ લઈશું ચાલો મિત્રો હવે આપણો તૈયાર થઈ ગયું છે જોઈ શકો છો સરસ મજાનો બાજરાનો રોટલો અને રીંગણાનો ઓળો આજે આપણા રાજભાઈનું ફેવરેટ જાંબુ જેની કોમેન્ટ આવી જશે પાલનપુરથી પહેલા તો આપણા સબસ્ક્રાઈબરને સરસ મજાનો જે રીંગણાનો ઓળો બાજરાનો રોટલો ને આ રીંગણાનો ઓળો મળી જાય આને કચ્છની અંદર બાજરજી માની કહેવામાં આવે અને રીંગણ જો શાક બરાબર ને રાજ બાજરજી માની રીંગણ જો શાક મજા આજથી બરાબર હવે તો મને કચ્છી પણ બહુ મસ્ત મજા આવે છે બોલવાની આજે તો મજા આજી અને સાથે આવી રીતના લસણની ચટણી ખાઓ અને વાલી વાલી છાસ પીવો જેને અમારી મજાની લાઈફ મોજથી જિંદગી જીવે છે તમે પણ ઘરે બનાવો શિયાળો આવી ગયો છે અને શિયાળામાં આવી મસ્તીની ઠંડીમાં આવું ખાશો ને તો તમને ગરમાવો સારો રહેશે અને આ મીઠી વસ્તુ જાંબુ જોઈ લો મળશું મેડે કેડે મળશું ગામ ગીએ નહીં મળ્યા મેકરણ તેરિયા ધરતી ધકી હરિયમ તસે જય માતાજી જય ભગતી જય મોગલ જય હિન્દ અને આ રીંગણાનો ઓળો બનાવવાનું ભૂલતા નહીં Bye-bye.